जो તમારામાં આવડત હોય તો તમે સફળતાના તમામ શિખરો સર કરી શકો અને તમારામાં ભરપૂર આવડત હોય તો તમે લોકોને ઠગીને સફળતાથી સુવિધાઓનો ઢગલો કરી શકો। તમને આશ્ચર્ય થશે કે આવું થોડી હોય, પરંતુ જે રીતે મહાઠગોના કિસ્સાઓ સામે આવી રહ્યા છે તે જોઈને આવું બોલવું પડે છે। વધુ એક મહાઠગનો પર્દાફાશ થયો છે અને જે રીતે તેણે પોતાની જાડ પાથરી છે તે જોઈને ભલભલા ચોંકી ઉઠ્યા છે। महाठग किरणनो वधु एक भाई फरी सरकारी अधिकारीओना नामनो चलाव्यो सिक्को एसबीआई ने चोपड़ियो 350 करोड़ नो चूनो। महाठग किरण पटेलनो भाई कही शकाय तेओ वधु एक महाठग पोलीसे पकड़ियो छे जेनु नाम छे संजय शेरपुरिया जेने करोड़ों रुपयानो लोकोने चूनो लगाव्यो छे। आ महाठगना कारनामा सांभळनारा स्तब्ध रही गया छे। आ ठगे पीएमओ ना अधिकारी अने भाजप नेताओ साथे घरोबो होवानो डोळ कर्यो अने कौभांडने अंजाम आप्यो। जो के संजय नी जीवन शैली पर नजर करिए तो एवा एवा किस्सा सामे आवी रह्या छे जे जोईने लागे कि ते पोते ज युवानो सामे प्रेरणा स्त्रोत बनीने राजकारणमां जंपलावा मांगतो हतो। संजय शेरपुरियाए उत्तर प्रदेश ना गाजीपुर मां राजकीय अने सामाजिक वर्चस्व उभा करवा भरपूर रूपया खर्चिया छे। આગેવાનો નેતાઓ સાથે ઓળખ વધારીને તે પોતાનું વર્ચસ્વ વધારવા માંગતો હતો। જો કે ખોટા માર્ગે કરેલા કામો ક્યારેય છુપા રહેતા નથી અને સંજય પણ હવે જેલ હવાલે થઈ ગયો છે। 17 વર્ષ પહેલા ઉત્તર પ્રદેશથી મુંબઈ અને ત્યારબાદ ગુજરાતમાં સંજય આવ્યો। સંજય કચ્છના ગાંધીધામમાં નોકરીની શોધમાં આવ્યો હતો। ગાંધીધામમાં ચાવલા ચોકમાં આવેલી હોટેલ મરીનામાં રૂમ બોય તરીકે તેણે નોકરી શરૂ કરી હતી। જો કે કોઈ કારણોસર હોટેલ બંધ થઈ ગઈ અને હોટેલના માલિકે સંજયને ઘરકામ માટે રાખી લીધો। ઘરકામ કરનારો સંજય હોટેલ માલિકની દીકરીના પ્રેમમાં પડ્યો અને કંચન ચેલાણી સાથે સંજયે લગ્ન કર્યા। જેને ત્યાં નોકરી કરતો તે માલિકનો જ જમાઈ બન્યા બાદ સંજય ક્યારેય પાછું વળીને જોયું નહીં અને તેના સ્વપ્ન પૂરા કરતા કૌભાંડનો અંજામ આપતો ગયો। સંજયે લગ્ન બાદ કેરોસીનનો કાળો બજાર કર્યો। 2005માં તેણે અંજાર તાલુકાના દેવડિયા ગામે કંડલા એનર્જી એન્ડ કેમિકલ કંપની શરૂ કરી, જેની મુખ્ય ઓફિસ અમદાવાદના મીઠાખડી સ્થિત કૃષ્ણ કોમ્પ્લેક્સમાં રાખી। કંપની અને અન્ય રીતે પોતાનું રોકાણ બતાવીને સંજયે 300 કરોડથી પણ વધુની લોન લીધી અને પોતાનું સામ્રાજ્ય ઉભું કર્યું। ગુજરાત વાઇબ્રન્ટ સમિટમાં પણ સંજયની કંપનીને એવોર્ડ મળ્યો। જો કે ગુનાખોરીના સિલસિલાનો ભાંડો ફૂટ્યો અને બેંકોએ તેની સામે કાર્યવાહી શરૂ કરી। 2017માં સંજયની સામે હાઈકોર્ટમાં એક ફરિયાદ દાખલ થઈ અને સંજયને હાઈકોર્ટે 5 લાખનો દંડ પણ ફટકાર્યો હતો। સ્થાનિક સ્તરે પોતાનું રાજકીય અને સામાજિક કદ વધારીને રાજકારણમાં જંપલાવવા માટેનું સપનું પણ દેખાઈ આવે છે। એક નેતા તરીકે પોતાને પ્રસ્થાપિત કરવા માટે પ્રયત્નો કર્યા। સંજય અનેક કાર્યક્રમોમાં ભાજપના નેતાઓ સાથે સ્ટેજ પણ શેર કર્યા। સંજય તેના વિડીયોમાં જે વાતો કરતો તે જોનારાને પ્રેરણાદાયી જ લાગતી। મેરા રોજગાર નામનો વિડીયો બનાવીને લોકો માટે કામ કરતા હોવાની છબી ઊભી કરવાનો પ્રયાસ તેણે કર્યો। યુપીના ગાઝીપુરમાં કોરોના દરમિયાન લોકોને ફૂડ પેકેટ તેમજ જરૂરી મદદ કરી। યુવાનોની ઉપયોગ રોજગાર મેળા થકી સંજય લોકોની વચ્ચે રહેવાનો પ્રયાસ કરતો। પાકિસ્તાની શરણાર્થીઓને લઈ પણ સંજય કામ કરતો હતો। સંજય લોકોનો વ્યક્તિ હોય તેવી છબી બનાવવા ખૂબ પ્રયાસ કરતો હતો। જો કે ખોટા રસ્તેથી ક્યારેય સારા કામ થતા નથી અને આ મહાઠગના કારનામા નિકિતા પોલીસના હાથમાં લાગી ગઈ। તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે દિલ્હીમાં પીએમ આવાસથી 1 કિલોમીટરના અંતરે એક બંગલો પણ તેને પચાવી પાડ્યો છે। અધિકારીઓની બદલીથી લઈ મોટા કેસોમાંથી લોકોને બહાર લાવવા સુધીના કામો સંજય કરાવતો હતો। હજુ આ સંજયના લીલાના અનેક રહસ્યો વધુ તપાસમાં સામે આવશે। જો કે આ વધુ એક મહાઠગને પોલીસે પકડીને એક સંદેશ તો આપી દીધો છે કે ગમે તેટલા પ્રયાસો કરો કાયદા સાથે છેતરપિંડી નહીં ચાલે। બ્યુરો રિપોર્ટ, TV9।